નંબર 3 ક્રોધ. ક્રોધને હંમેશા આઉટલેટ થવું હોય છે અને એને ધક્કો કોણ આપે છે? અહંકાર. અહંકાર જો ગેસમાંથી ગેસ જ બંધ થઈ જાય તો પાણી મૂક્યું હોય છતાં વરાળ નીકળવાની છે. એમ અહમ જ તમારો જો નામશેષ થઈ જાય, તાકાત નથી, તમને ક્રોધ આવી શકે. આપણે ક્રોધને બચાવવાના પ્રયત્ન કરીએ છીએ, ક્રોધથી બચવાના પ્રયત્ન કરીએ છીએ, માનથી બચવાના કર્યા. આ એના જેવું હતું કે ઝાડ છે એના મૂળમાં પાણી નથી નાખતા, ડાળી દાખલા ઉપર પાણી નાખીએ છીએ. ઝાડને લીલુંછમ રાખવું હોય તો મૂળમાં પાણી જવું જોઈએ. ક્રોધને લીલોછમ જો રાખવો હોય તો એના માન કસાયની અંદર સરસ પાણી સિંચવું જોઈએ અને એ જ સિંચીએ છીએ. એટલે માન તો લીલોછમ છે જ, ક્રોધ પણ લીલોછમ છે. ખતમ કરવો છે ક્રોધને, અહંકાર પર ઘા મૂકો. ચત્તારી એ કસીણા કસાયા સિંચંતિ મૂલાયમ પુનઃભવસ. તમે ક્રોધ માન માયા લોભ કરીને તમે એના કસાયના મૂળિયાનો સિંચન કરો છો, એનાથી શું થાય છે ખબર છે? એક નવું વૃક્ષ ઉગે છે. કબીરવડ જોયું છે? કબીરવડની શાખાઓ આમ નમી અને જમીનમાં ગઈ અને જમીનમાંથી વળી પાછું નવી શાખાઓ. કેમ કે મૂળમાં સતત શું મળ્યા કરે છે? પાણી. કષાયના પાણી જો સતત મળ્યા કરશે તો સંસારરૂપી વૃક્ષ નવા થયા જ કરશે, થયા જ કરશે. મોક્ષમાં નહીં જાઓ ત્યાં સુધી સંસાર ચાલવાનો, અને સંસાર ચાલવાનો એના પૂરક પ્રતાપે ક્રોધ માન માયા લોભ કષાય રૂપી કોરોનાના પ્રતાપ. કોરોનાનો ડર છે, ક્રોધનો ડર જ નથી. કોરોના માટે વેક્સિનની શોધ માટે આપણા સતત પ્રયત્ન છે. ક્રોધની વેક્સિન ક્ષમા છે, માનની વેક્સિન નમ્રતા છે. સાચું બોલો, કોઈક તમને કહી જાય તમારી ભૂલ નથી, બરાબર છે, તો જ તમને ગુસ્સો આવે ને? શું હા, ભૂલ હોય અને છતાંય કહી જાય તો આવી રીતના કહેવાતું હશે? અરે યાર, કહેવાની પણ કંઈક રીત હોય કે ના હોય? આમ ચાર જણાની વચ્ચે કહેવાનું હોય, ભૂલ ચાર જણાની વચ્ચે થાય, પણ ચાર જણા વચ્ચે તમારી ભૂલ માટે તમને કોઈ કહે તો ના ચાલે. આમ કહેતા હોય ઘણી વાર કે આમ રૂમ બંધ કરીને લાખો મારો એ ચાલી દે, ચાર જણાની વચ્ચે તમે આપણું ઇન્સલ્ટ ના કરો. ભીંડાના ભૂમાં આપણે હતા ત્યારે કોઈ આપણને ઘરે લઈ અને છરીથી સમારતા હતા, ત્યારે તમે એને કીધું કે ભલા માણસ હું એમ આઈ, હું કોણ છું ખબર નથી, તમે આવી રીતે મને સમારો છો, કહેવાના છો? ક્યાં છે તમારો અહંકાર? ક્યાં છે ત્યાં તમારો ક્રોધ? બે આનાના ભીંડા તરીકે વેચાશું અને કોઈ ઘરે જઈને આપણને સમારશે ને ઉપરથી મીઠું મરચું ને મરી ભભરાવશે ને, એ વખતની જે પીડા હશે ત્યારે તમારા ક્રોધ તમારા માન કોઈ તમને કામ લાગવાના નથી. આવતા ભાવમાં આવા ભાવ ના કરવા હોય તો આ ભાવમાં નક્કી કરો કે મારા જીવનમાંથી મારે કસાયોને દેશવટો. તમે એમ કહી શકો છો મારામાં ક્રોધ નથી? કહી શકો છો? ઘણા અમારી સામે બેઠા હોય ને ત્યારે એમ લાગે કે હા, ભગવાન મહાવીરના અવતાર છે. એટલે આપણે એમના શ્રાવિકાને કહીએ, બહુ સરળ છે, હું શ્રાવ એ કે ઘરે આવો એટલે ખબર પડશે. મોહરું મહાવીરનું છે પણ ચહેરો ચંડ કૌશિકનો છે. તમારી આગળ આવે ને ત્યારે મહાવીરનું મોહરું પહેરીને આવે છે, ઘરે આવે એટલે નકાબ. હા, આ માસ્ક તમે ઘરે આવો એટલે હલી જાય છે. અમારી આગળ આવો ત્યારે માસ્ક, આ મોહરું છે, આ મહાવીરનું મોહરું છે, ઘરે જાઓ એટલે કે ચહેરો હા ચંડ કૌશિકનો છે. હમણાં ચંડ કૌશિકની કથા વાંચતો હતો, એની અંદર લખ્યું છે કે જ્યારે ભગવાન મહાવીરે એને છે ને ક્યારે કીધું ખબર છે? બુજ્જ બુજ્જ, એને બધું કરી લીધા પછી કીધું છે. એન્ટ્રી મારતાની સાથે જેવો સામે આવે એટલે ભગવાને નથી કીધું, એ યાદ કર તારા ગયા ભાવમાં તું શું હતો, કેવા કેવા પાપ કરીને આ સર્પ થયો, સાધુ હતો અને તે ક્રોધ કર્યો ને તું આજે સર્પ થયો, હજી સુધર હજી સુધર, આવું કીધું? ભગવાન તો ઉભા જ રહ્યા છે. તમને ખબર, સોનાની લગડી પણ ગરમા ગરમ બીજાને ના અપાય. શું છે? ગોલ્ડ. પણ એ લગડી ગરમ ગરમ જેવી આવી એવી જ તમે એમ કહો લે તારો બર્થડે છે ને ગિફ્ટ, શું થાય? દાઝી જાય.
સોનાની લગડી પણ ગરમ ગરમ ન અપાય, ઠંડી પાડીને અપાય, સારામાં સારા હિતના વાક્યો પણ બીજાને કહેવા હોય, સામી વ્યક્તિ ગરમ હોય ત્યારે ના કહેવાય, એ ઠંડી પડે ત્યારે જ કહેવાય છે.